राजकोट में व्याज करो ने त्रास सामे रक्षण आपवा बी डिविजन पोलिस स्टेशन द्वारा लूक दरबार योजायो हतो। बे गैरकायदेसर व्याज वसूलता सुरवाळो सामे कायदेसर नी कडक कार्यवाही करवामां आवशे। જરૂરિયાતમંદ લોકો વ્યાજખોરોના ત્રાસમાં સપડાયા અને મહા મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી પરિસ્થિતિમાં આવા જરૂરિયાતમંદ લોકોને બહાર કાઢવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રાજકોટ પી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ શહેરમાં વેપારીઓ તેમજ બેંક સેક્ટરના અધિકારીઓને સાથે રાખીને સરળતાથી નાગરિકોને લોન મળે તેના માટે માર્ગદર્શન પૂરું અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સૌરભ તોલંબિયા, નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એક, એસએપી સાહેબ શ્રી ઉત્તર વિભાગ મનોજ શર્મા, બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી બારોટ, જેમાં લોકોને વ્યાજના ત્રાસ સામે કઈ રીતે રક્ષણ મેળવવું તેના વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન અપાયું હતું। આ મુહિમમાં ગુજરાતના તમામ વિસ્તારોમાંથી ગુજરાતના અનેક પરિવારોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરવાની સરકારી તંત્ર દ્વારા એક તક પૂરી પાડવામાં આજ અનુસંધાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। આ લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો, સામાજિક આગેવાનો, કોર્પોરેટરશ્રીઓ પણ હાજર રહેલ અને ડીસીપી ઝોન વન પણ અમારી સાથે હાજર રહેલ। એમાં અમને ઘણી બધી રજૂઆતો લોકો તરફથી મળી છે, જે અનુસંધાને પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે। છેલ્લા 10 દિવસમાં પણ વ્યાજખોરી વિરુદ્ધ રાજકોટ શહેર પોલીસે 40થી વધુ ગુનાઓ દાખલ કર્યા છે। મોટી સંખ્યામાં આરોપીઓની ધરપકડ થઈ છે અને આ જે ઝુંબેશ છે એને વધુ કડક બનાવવા માટે આવનાર સમયમાં પાસા તડીપાર જેવા કડક કાયદેસર પગલાં પણ લેવામાં આવશે। સાહેબ, એક વ્યક્તિને પાસા પણ કરવામાં આવી છે, શું છે સમજો? 2 દિવસ પહેલાં વ્યાજખોરીના જે ગુનામાં એક જે આરોપી છે, જે ઝોન 2 વિસ્તારના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયું હતું, આ ગુનાના આરોપીને જે વ્યાજખોરીનો ગુનો દાખલ થયો એમાં ધરપકડ કરવામાં આવી અને 2 દિવસ પહેલાં જ તેઓને વિરુદ્ધ પાસા પણ દરખાસ્ત મૂકીને તેઓને જેલ હવાલે કરવામાં આવ્યું છે અને પાસા જેવી કડક કાર્યવાહી આવનાર દિવસોમાં પણ ચાલુ રહેશે। ઘણા બધા સામાજિક આર્થિક કારણોથી જે અમારા પાસે ફરિયાદ આવી છે એમાં ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો વ્યાજ લેતા હોય છે। મોટા ભાગે આ લોકોનું જે અંગત આ લોકોનું મેડિકલ અથવા કોઈ સામાજિક પ્રસંગ હોય તો એના આધાર રાખીને આ લોકોએ વ્યાજ લીધું છે અને વ્યાજ જે લોકોથી લીધું છે આ લોકો કોઈ લાયસન્સ પરવાનગી ધરાવતા નથી। ગેરકાયદેસર જે લોકો વ્યાજનો ધંધો કરે છે આ લોકોથી આ લોકોએ વ્યાજના નાણાં લીધા, જેથી મારી તમામને રાજકોટની પ્રજાને પણ વિનંતી છે કે આ લોકોને સરકારની ઘણી બધી યોજનાઓ છે, આયુષ્યમાન કાર્ડ છે, મા કાર્ડ છે, ઘણી બધી ગુજરાત સરકારના જે લાભો છે એનું સામાજિક આર્થિક રીતે જે કોઈપણ વ્યાજની કે કોઈપણ લોનની જરૂરિયાત હોય તો સરકારી સંસ્થાઓ, સરકારી બેંક અથવા જે સરકારની જે યોજનાઓ છે એનું વધુમાં વધુ લાભ લેશે તો આ વ્યાજખોરીનું જે ત્રાસ છે એનાથી અટકી શકાશે। સાહેબ, આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલી અરજીઓ આવી છે? અત્યાર સુધી અમને 1 કલાકમાં 4 અરજીઓ વ્યાજખોરી અંગે મળી છે બી ડિવિઝનમાં। આ અરજીઓ ઉપર તુરંત એક ટૂંક ઇન્કવાયરી કરીને કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને વધારે વ્યાજ એટલે તો એમની ઓફિસ ઉપર કે ત્યાં કે પોલીસ દરોડા પાડવામાં આવે છે? ઓલરેડી અમારી જે ગુનો દાખલ કર્યા પછી પણ આરોપીઓના ઓફિસ, ઘરની સઘન ઝડપી કરવામાં આવે છે, દરોડા પાડવામાં આવે છે, એમાં અમને કઈ કિંમતી જામીનગીરી, અમુક કિસ્સામાં ચેક અને બીજા દસ્તાવેજ પણ મળ્યા છે, એટલે આ ઝુંબેશ એવી જ રીતે ચાલુ રહેશે। BS9 TV ન્યૂઝ સાથે નંદાભાઈ ડાંગર, રાજકોટ।